પાટણ જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોનું સર્વર ડાઉન થતા કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ ઉભા થવાના બનાવો બની રહ્યા છે। ત્યારે 21 ઓક્ટોબર 2020 થી પાટણ જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિતરણ ઓનલાઈન વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરકારશ્રીની વેબસાઈટમાં એરર આવતા તમામ વ્યાજબી ભાવની દુકાનોના સર્વર અટવાઈ ગયા છે। 21 થી 24 ઓક્ટોબર સુધી સરકારની વેબસાઈટ પર એરરનો પ્રશ્ન યથાવત રહેતા દુકાનદાર અને કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણ પણ થવા પામ્યું છે। તો કેટલાક ગામોમાં ગામના આગેવાનોની મધ્યસ્થીથી ઝઘડાઓનું સમાધાન કરવાના બનાવો પણ બન્યા હોવાનું પાટણ જિલ્લાના FPS એસોસિએશનના પ્રમુખ તળજાભાઈ દેસાઈએ જણાવી સરકારની સાઈડ પર આવતી એરરનું કાયમી નિરાકરણ લાવવા કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી। પાટણ જિલ્લામાં વ્યાજબી ભાવ દુકાનદારોને તારીખ 21-10-2020 વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજનાનું વિતરણ મફતમાં 21 તારીખથી ચાલુ કરેલું છે, પણ આ વિતરણની અંદર સરકારશ્રીની જે વેબસાઈટ છે એમાં એરર ખૂબ જ આવી રહી છે અને એરરના કારણે ઓનલાઈન વિતરણ કરવાનું હોય છે અને ઓનલાઈન વિતરણ કરવાના અંગૂઠા લેવાના કારણે એરર ખૂબ જ આવે છે અને એરર સર્વર અટવાઈ ગયેલું છે, જેથી કરી કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ખૂબ મોટા ઘર્ષણ થઈ રહ્યા છે। 21 તારીખથી આજ 24 તારીખ સુધી સર્વરની ખૂબ જ તકલીફ રહી છે। કાર્ડ ધારકો મજૂરી વર્ગના હોઈએ, પશુપાલનવાળા હોય છે, ટકા ખાવાથી કંટાળી ગયા છે। કેટલાય ગામોમાં પણ ઘર્ષણ થઈ અને ગામના આગેવાનશ્રીએ આ ઘર્ષણનું પણ સમાધાન કર્યું છે એવા પણ બનાવ બની ગયા છે। જેથી કરી સરકારશ્રીને મારી વિનંતી છે કે કાંઈ તો આ સર્વરનો તાત્કાલિક કંઈક નિકાલ આવે, એવા પ્રશ્ન હલ થાય એવી આયોજન કરવું જોઈએ। સામે તહેવારો આવી રહ્યા છે, અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, જેથી કરી તાત્કાલિક આ સર્વર ખોટવાઈ ન જાય, તત્કાળ ચાલુ થઈ જાય અને અમે ઓનલાઈન વિતરણ કરવા માટે બંધાયેલા છીએ। સરકારશ્રીનું હાલ મફતમાં વિતરણ યોજના પણ ચાલુ થઈ રહેલી છે। કાર્ડધારકો ખૂબ જ ધક્કા ખાઈ પરેશાન થઈ જાય છે, દરેક દુકાને લોબી લોબી લાઈનો લાગેલી છે, આખા દિવસ દરમિયાન જે દુકાનદાર હેરાન થઈ રહ્યો છે, તેના માટે સરકારશ્રીને મારી નમ્રભરી વિનંતી છે કે એનો તત્કાળ આ પ્રશ્ન હલ કરવો જોઈએ, અથવા તો અમને કંઈ કાલ્પનિક તાત્કાલિક વ્યવસ્થા વિતરણ થાય એવી કરી આપવી જોઈએ, જેથી કરી કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે આ મોટું ઘર્ષણ થતું અટકાઈ જાય, જેથી સરકારશ્રીની પણ મારી એક નમ્ર વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા જે જરૂરી છે।